ઓલપાડ વિસ્તારમાં અનાજ ચોરીનું કૌભાંડ આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા ઉઘાડું પાડી દેવામાં આવ્યું હતું આ કૌભાંડમાં પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરને જ દોષી ઠહેરાવી દેતા તેમણે આત્મવિલોપન અને તેમને ગોળીએ દઈ દેવાની માંગ સાથેનું એક આવેદનપત્ર સુરત જિલ્લા આઈજીને આવેદનપત્ર પાઠવ્યું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં તેમના દ્વારા અનાજની કાળાબજારીનું લગભગ વીસ લાખ રૂપિયાનું કૌભાંડ ઉઘાડું કરી દેતા જાણે પોલીસના પેટમાં તેલ રેડાયું હોય તેવો ઘાટનું સર્જન થવા પામ્યું હતું કારણ કે પોલીસે આ અનાજનું કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓને જબ્બે કરવાને બદલે તેમની જ વિરુદ્ધ કેસ કરીને અનાજ કૌભાંડિયાઓને છાવરવાની કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ સુરત રેન્જ આઈજીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો કૌભાંડ ઉઘાડું કરવા બદલ તેમને જ દોષી ઠેરાવવામાં આવે છે તો હવેથી તેઓ એક જાગૃત નાગરિક તરીકે કોઈ કૌભાંડ ઉજાગર કરશે નહીં અને આ બદલ તેમને પોલીસ જાહેરમાં ગોળી મારીને ઠાર કરી નાખે તેવી વિનંતી કરી હતી અંદર સરકારી અનાજ માફિયાઓના ગોડાઉન ઉપર પોલીસને સાથે રાખી ઝડતી તપાસ કરવામાં આવેલ અને એ ગોડાઉન ઉપર વીસ લાખ કરતાં વધુ કિંમતનું ગેરકાયદેસર અનાજ મામલતદાર શ્રીએ પકડેલ એના અનુસંધાનમાં જાગૃત નાગરિક તરીકે ફરિયાદી તરીકે મારા ઉપર ઓલપાડ પોલીસે ખોટી એફઆઈઆર કરેલ આ એફઆઈઆરની વિરુદ્ધમાં આજે રોજ એસપી શ્રીને રજૂઆત કરવા અને એફઆઈઆરના અનુસંધાનમાં મારી જાતને સરેન્ડર કરવા માટે હું જિલ્લા મુખ્ય મથક એસપી શ્રીને સમર્પણ કરવા માટે આવ્યો છું અને મારી માંગણી છે કે જે અનાજ ચોરો છે એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે અને અમારી જેવા જાગૃત નાગરિકોને સહકાર અને સપોર્ટ આપવામાં આવે